નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચોપડીમાં સારા તત્પરતા પાઠ એક ગુજરાતીમાં જોઈ ગયા. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈશું. તેમાં જોઈશું પ્રશ્ન બે. પપ્પા મમ્મીની મદદથી ચાંદો સૂરજ રમતા હતા કવિતામાં કઈ વસ્તુ નથી ને તેની નીચે ખોટાની નિશાની કરો. જો હવે અહીંયા પહેલા પ્રશ્ન પહેલાં એકની અંદર ચાંદો, પછી તારા અને સૂરજ, તો કવિતામાં આ ત્રણમાંથી કઈ વસ્તુનો આપણે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો શાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો? તો કે તારાનો. તો તારા એ વસ્તુ અંદર આવતી નથી. ચાંદો પણ આવે છે અને સૂરજ પણ આવે છે, પણ તારો અંદર આવતો નથી. તો તેની નીચે શું કરીશું આપણે? ખોટું. ચલો હવે બીજું. પહેલું છે ગાય, પછી મોર અને કૂતરો. તો ગાયે શું આપેલું? છોકરાને દૂધ આપેલું. મોરે શું આપેલું? પીછું આપેલું. કૂતરો અંદર આવતો હતો નહીં આવતો હતો? તો એની નીચે આપણે શું કરીશું? ચોકડી. ચલો હવે ત્રીજું. ડોક્ટર, પાછા અને કુંભાર. તો ડોક્ટરનો અંદર સમાવેશ થતો, ડોક્ટરનું નામ આવતું નહીં હતું. બાદશાહે શું આપેલું છોકરાને? પીછું. અને કુંભારે શું આપેલું? માટી. પણ અંદર ડોક્ટર શબ્દ આવતો હતો નહીં. તો તેની નીચે આપણે શું કરીશું? ચોકડી. હવે ચોથું. લાડુ, છોડ અને જલેબી. તો બાએ છોકરાને શું આપેલું? લાડુ. પછી છોડનો પણ અંદર ઉલ્લેખ થાય છે અને જલેબીનો અંદર ઉલ્લેખ થતો નથી. જલેબી શબ્દ આવતો નથી. તો એની નીચે આપણે શું કરીશું? ચોકડી. હવે જોઈએ પ્રશ્ન ત્રણ. જો ચિત્ર ખૂબ ધ્યાનથી જુઓ. આપણે આ ચોપડીની અંદર આ પ્રશ્ન આપણે જોઈ ગયેલા, જેમાં ઘર આપેલું હતું અને ઘરમાં કઈ કઈ વસ્તુઓ હતી એનો અહીંયા આપણે ઉલ્લેખ કર્યો છે. તો હવે આપણે પ્રશ્ન ચાર ઉપરનું ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. તો પહેલું, આ શાનું ચિત્ર છે? તો શાનું ચિત્ર છે? ઘરનું. ચિત્રમાં શું શું દેખાય છે? તો ચિત્રમાં શું શું દેખાય છે? કે ભાઈ સોફો છે, બેડ છે, ડડો છે, બે ડડા છે, ઘૂગડો છે, પછી ચોપડી છે, પેન્સિલ છે, ટીવી છે, શોકેસ છે, પછી બેગ છે, ફૂલદાની છે, પંખો છે અને બાળી છે, બરાબર. અને ચિત્ર છે, આનો ઉલ્લેખ થયો છે. ચિત્રમાં વીજળીથી ચાલતા સાધનો કયા કયા છે? તો ચિત્રમાં વીજળીથી સાધનો એટલે કે જે લાઇટ ચાલુ કરીએ ને તે સાધનો કયા કયા છે? તો કે ટીવી અને પંખો. પછી દીવાલ ઉપર શું ટીંગાડેલું છે? તો દીવાલ ઉપર આપણે શું ટીંગાડેલું છે? એક ચિત્ર ટીંગાડેલું છે. તમારું ઘર ક્યાં આવેલું છે? તો તમારું ઘર જ્યાં આવેલું હોય તેનું નામ લખવાનું. તો બધા જ અહીંયા ઉમરવાળા ગામમાં જ રહે છે. તમારા ઘરની બાજુમાં શું આવેલું છે? તો તમારા ઘરની બાજુમાં જે આવેલું હોય એ અહીંયા બોલવાનું. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તો મોટેભાગે આપણા ઘરમાં કોણ કોણ રહે? તો કે મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ અને બહેન. તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? તો તમારા ઘરની જે વસ્તુઓ તમને ગમતી હોય, બધાને એમ તો મોબાઈલ અને ટીવી જ વધારે ગમતું હોય છે. ચિત્રમાં રમવાના કયા સાધનો દેખાય છે? તો ચિત્રમાં રમવાના કયા સાધનો દેખાય છે? તો કે બેટ અને ડડો એ આ રમવાના સાધનો છે. તમને કઈ રમત ગમે છે? તમને કઈ રમત ગમે છે? જેને જે રમત ગમતી હોય એ રમત અહીંયા બોલવાની. ચિત્રમાં ફૂલદાની ક્યાં મુકાયેલી છે? ચિત્રમાં ફૂલદાની ક્યાં મુકાયેલી છે? તો એક ટેબલની ઉપર. બારી પર શું ભરાવેલું છે? બારી પર શું ભરાવેલું છે? તો કે બેગ. બારીવાળી દીવાલ કયા રંગની છે? બારીવાળી દીવાલ કયા રંગની છે? તો કે પીળા રંગની છે. તમને કયો રંગ વધારે ગમે છે? તમને જે રંગ વધારે ગમતો હોય એ રંગ તમારે લખવાનો. કોઈને લાલ ગમતો હોય, કોઈને પીળો ગમતો હોય, કોઈને કાળો ગમતો હોય. ટીવીની બાજુમાં શું પડેલું છે? તો ટીવીની બાજુમાં શું પડેલું છે? તો કે રિમોટ. સોફા પર શું મુકાયેલું છે? તો સોફા ઉપર શું મુકાયેલું છે? બે ટકે એટલે કે ઓસિકા. પંખીના ઘરને શું કહેવાય? પંખીના ઘરને શું કહેવાય? માળો. ઘર ન હોય તો શું થાય? ઘર ન હોય તો શું થાય? તો કે ઠંડી, ગરમી અને વરસાદથી આપણે રક્ષણ મેળવી શકીએ નહીં. હવે જો પ્રશ્ન પાંચ, રંગ પૂરો. જેવી રીતના તમે ચોપડીની અંદર રંગ પૂરેલો
એવી જ રીતે અહીંયા તમારે સ્વાધ્યાય પોથીમાં રંગ પૂરવાનો છે. હવે અહીંયા સામેના પાના ઉપર પ્રશ્ન છ, ઉદાહરણ મુજબ ટપકા જોડી ભાટ બનાવો. આપણે ચોપડીમાં ખબર તૂટક તૂટક રેખાઓ હતી, એ તૂટક તૂટક રેખાઓને આપણે જોડેલી, એવી જ રીતના અહીંયા પણ તમારે જોડવાની છે સ્વાધ્યાય પોથીમાં. હું તમને માત્ર બે લીટી તમને બતાવું છું, તમારે આખું પેજ તમારે કરવાનું છે. આ રીતના તમારે તૂટક તૂટક રેખાઓ જોડવાની છે, જે આપણે ચોપડીમાં જોઈ ગયા છે. હવે આગળનો પ્રશ્ન આપણે આગળના પીરિયડમાં કરીશું.